જય શ્રી કૃષ્ણ. મિત્રો, આ વિડીયોમાં સાંભળશું નાગપંચમી વ્રતની પૂજનવિધિ, તેનું મહાત્મ્ય, કથા વાર્તા તથા જેની કુંડળીમાં કાલ સર્પદોષ છે તો તેમણે તેમાંથી મુક્તિ મેળવવા માટે નાગપંચમીના દિવસે કયા ઉપાયો કરવા, જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં સાંભળશું તથા નાગપંચમી વ્રતની કથા લખાણ સાથે આપણે સાંભળશું કે જેથી કરીને તમે સાંભળવાની સાથે વાંચી પણ શકશો. તારીખ 23 ઓગસ્ટ 2024 શુક્રવારે શ્રાવણ મહિનાની વદ પક્ષની પંચમી તિથિએ નાગપંચમીનું વ્રત આવે છે. મિત્રો, નાગપંચમીના દિવસે નાગપંચમી વ્રતની કથા વાર્તા વાંચવાનો કે સાંભળવાનો મહિમા છે. કહેવાય છે કે જેના જીવનમાં કાલસર્પ દોષ હોય તો તેમણે નાગપંચમીના દિવસે નાગદેવતાની પૂજા કરી નાગપંચમી વ્રતની કથા વાંચવા કે સાંભળવા માત્રથી જ કાલસર્પ દોષમાંથી મુક્તિ મળે છે તથા જીવનની ઘણી બધી એવી સમસ્યા હોય તે દૂર થઈ જાય છે. નિસંતાન સ્ત્રી જો આ કથા વાંચે કે સાંભળે તો તેને અવશ્ય સંતાન પ્રાપ્તિ થાય છે. જેના જીવનમાં આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે તો તેમણે નાગપંચમીના દિવસે નાગપંચમીનું વ્રત કરી નાગદેવતાની પૂજા કરી આ કથા વાંચવા કે સાંભળવાથી તેના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. તેના જીવનની નકારાત્મકતા, દુઃખ, કષ્ટ, પીડા વગેરે દૂર થાય છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે નાગપંચમી વ્રતની કથા સાંભળવાની સાથે વાંચી પણ શકાય એ માટે લખાણ સાથે કથા સાંભળશું. જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ કરી ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો. ધન્યવાદ. તો સાંભળીએ નાગપંચમી વ્રતની કથા. બોલો નાગદેવતાની જય. એક ગામમાં એક ડોશી તેના 6 દીકરા તથા વહુઓ સાથે રહેતી હતી. દરેક વહુને પિયર હતું, મા બાપ હતા, પરંતુ નાની વહુ રાધાને પિયરમાં કોઈ ન હતું. આથી તેને બધા ન પીરી કહીને મેણા મારતા. તેની પાસે સાસુ અને જેઠાણીઓ ખૂબ કામ કરાવતી, તેને 2 ટક પૂરું ખાવા પણ ન આપતી. તેવામાં ભાદરવો મહિનો આવ્યો, ઘરમાં ખીર બની. ઘરમાં બધાએ પેટ ભરીને ખીર ખાધી, પણ નાની વહુ રાધાને કોઈએ યાદ ન કરી. એ દિવસોમાં એ ગર્ભવતી હતી, આથી તેને ખીર ખાવાનું પણ ખૂબ જ મન થયું. સાસુએ તેને તપેલીમાં જે હોય તે ખાઈ લઈ વાસણ માંજવા કહ્યું. રાધાએ રસોડામાં આવીને જોયું તો ખાવાનું કંઈ ન મળે. ખીરની તપેલીમાં બાજેલા પોપડા સિવાય બીજું કંઈ ન હતું. આથી તે નિરાશ થઈ ગઈ. છતાં પણ તપેલીમાંથી પોપડા ઉખાડી એક કપડામાં ભેગા કરી મૂકી રાખ્યા. તેને એમ કે વાસણ માંજી લીધા પછી નિરાતે હું ખાઈશ. હવે બન્યું એવું કે જે ઝાડ નીચે તેણે કપડામાં ભેગા કરીને પોપડા રાખ્યા હતા તે એક નાગણ આવીને ખાઈ ગઈ. તે પણ ગર્ભવતી હતી. થોડી વારે રાધા વાસણ માંજીને ઝાડ પાસે આવી. તેણે જોયું તો કપડામાંથી પોપડા ગાયબ. નાગણ આ બધું ઝાડ પાછળ સંતાઈને જોતી હતી. તેના મનમાં એમ કે તે હમણાં મને ગાળો દેશે, પરંતુ તેના આશ્ચર્ય વચ્ચે રાધા બોલી કે જેણે આ ખીર ખાધી હોય તેવું તેનું પેટ ઠરજો. આ સાંભળીને નાગણ તો ખૂબ જ ખુશ થઈ ગઈ. તેણે રાધાને મનુષ્ય રૂપમાં દર્શન આપતા કહ્યું કે બહેન, હું તારાથી ખૂબ જ ખુશ થઈ છું. બોલ બહેન, તને કઈ વાતનું દુઃખ છે? તારું દરેક દુઃખ હું ટાળીશ. તેના જવાબમાં રાધાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે માં, મારા પિયરમાં કોઈ સગું નથી એટલે સૌ મને મેણા મારે છે. વળી થોડા દિવસમાં મારો ખોળો ભરાવાનો છે. મારે કોઈ ભાઈ પણ નથી, હું કોને ખોળો ભરવા બોલાવું? આટલું બોલતા તેની આંખમાંથી આંસુ આવી ગયા. નાગણનું દિલ દ્રવી ઉઠ્યું. તેણે રાધાને કહ્યું કે બેટી, તું રડીશ નહીં. તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. તારો ખોળો જ્યારે ભરાવાનો હોય ત્યારે ફક્ત એક કંકોત્રી મારા રાફડા પાસે મૂકી જજે. આ સાંભળીને રાધા ખૂબ જ ખુશ થઈ ગઈ. થોડા વખત પછી વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો. જેઠાણીઓ નાની વહુ રાધાને મેણા મારવા લાગી કે અલી બાઈ, પિયરમાં તો કાળું કૂતરું નથી તો પછી એને ખોળો શેનો ભરવાનો? આ સાંભળી નાની વહુ દુઃખી થઈ ગઈ. તેણે સાસુને વિનંતી કરી કે મારા પિયરમાં દૂરના એક સગા છે, મારે એને કંકોત્રી મોકલવી છે, આથી મને કંકોત્રી લખી આપો. સાસુએ ના છૂટકે મોટી વહુ આગળ 2 ચબરખીના 2 અક્ષરો પડાવી નાની વહુને આપ્યા. રાધા ખુશ થતી કંકોત્રી લઈ રાફડા પાસે આવી પહોંચી અને ત્યાં મૂકીને મનોમન પ્રાર્થના કરી ઘેર પાછી ફરી. ખોળો ભરાવાનો સમય થયો એટલે જેઠાણીઓ અંદર અંદર મશ્કરી કરતા કહેવા લાગી કે અલી બાઈ, આજે તો નાની વહુ તરફથી આપણને પેરાણીમાં ખૂબ સરસ ઘરેણાં અને વસ્ત્રો મળવાના છે.
તેના પિયરિયા તો ગાડું ભરી ભરીને બધું લાવવાના છે. નાની વહુ આ સાંભળીને હતાશ બની ગઈ અને મનોમન નાગદેવતાને પ્રાર્થના કરવા લાગી. ત્યાં તો સાચે સાચ દૂરથી ગાડાનો અવાજ સંભળાવા લાગ્યો. સૌ કોઈ એકી ટશે તે દિશામાં જોઈ રહ્યા. થોડી વારે ગાડા આંગણામાં આવીને ઊભા રહ્યા અને એમાંથી રૂપરૂપના અંબાર સમી નાગણ, નાગદેવતા અને નાગકુમારો ઉતરવા લાગ્યા. તેની પાછળ બે નોકરો સોનાની પેટીઓ લઈને ઉતરવા લાગ્યા. તેની પાછળ અન્ય ગાડા પણ આવીને ઊભા રહ્યા. નાની વહુ રાધાનો ખોળો નાગકુમારોએ ધામધૂમથી ભરાવ્યો. દરેકને પહેરામણીમાં સોના, રૂપા, હીરા, માણેકના દાગીના, મહામૂલા વસ્ત્રો વગેરે આપીને ખુશ કરી દીધા. ખોળો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું કે વેવાણ, મારી દીકરીને હવે વિદાય આપો. સુવાવડ પતી ગયા પછી સગવડે હું એને જાતે આવીને મૂકી જઈશ. સાસુ બિચારા શું બોલે, આ તો બધું જોઈને હબકી ગયા હતા. નાગણ નાની વહુને લઈને વિદાય થઈ. નાની વહુ નાગણ સાથે ગઈ તો ખરી, પણ મનમાં એને મૂંઝવણ થઈ કે આ નાગણ એને ક્યાં લઈ જશે. પરંતુ એની શંકાનું નિવારણ આવી ગયું. દર આગળ આવીને નાગણે હાથ ફેરવતા નીચેથી જમીન ખસી અને ભોયરું દેખાયું. એ ભોયરામાં થઈને તેઓ મહેલમાં આવ્યા. રાજાના કરતાં પણ ભવ્ય એવો મહેલ જોઈને રાધા તો આશ્ચર્ય પામી. નાગણે તેને કહ્યું કે રાધા, તારે અહીં કશું જ કામ કરવાનું નથી. ખાઈ પી અને હિંડોળા પર ઝૂલવાનું છે. હા, ફક્ત તારે એટલું જ કામ કરવાનું છે કે સવાર, બપોર અને સાંજે આ રૂપાની ઘંટડી વગાડીને આ બધા જ નાગકુમારોને ભેગા કરીને દૂધ પાવાનું છે. નાની વહુએ આ કામ સહર્ષ સ્વીકારી લીધું. દિવસો પસાર થવા લાગ્યા. એક શુભ દિવસે તેને દેવ જેવો દીકરો અવતર્યો. બધા રાજીના રેડ થઈ ગયા. છોકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો. એક દિવસ રાધા કંઈ કામ અંગે દૂધને વાસણમાં ઠારવા મૂકી બીજા ઓરડામાં ગઈ. છોકરો રમતો રમતો ત્યાં આવી ચઢ્યો અને તેણે રૂપાની ઘંટડી લઈને વગાડવા માંડી. ઘંટડીનો અવાજ સાંભળી નાગકુમારો દોડતા આવી પહોંચ્યા. તેમને જોઈ છોકરો તો બી ગયો અને તેના હાથમાંથી ઘંટડી છૂટી ગઈ અને બે નાગકુમારોના પૂંછડા પર પડી. આથી નાગકુમારોના પૂંછડા કપાઈ ગયા. બીજા નાગકુમારો દૂધ પીવા ગયા તો દૂધ ગરમ હતું, આથી તેમના મોઠા દાઝી ગયા. નાગકુમારો બાંડિયા અને બૂચ્યા થઈ જતા છોકરા પર ખૂબ ગુસ્સે ભરાયા અને તેને કરડવા દોડ્યા. એટલામાં રાધા આવી પહોંચી અને છોકરાને તેણે બચાવી લીધો. નાગકુમારોની આવી દશા જોઈ તેને ખૂબ દુઃખ થયું, પણ તે નાના છોકરાઓને શું કહી શકે. નાગ નાગણીએ નાગકુમારોને શાંત પાડ્યા, પણ તેના મનમાંથી દાજ ગઈ નહીં. થોડા દિવસ પછી નાની વહુને સારો દિવસ જોઈ મનગમતી પહેરાણી આપી વિદાય કરી. સાસરીમાં નાની વહુ હવે માનીતી થવા લાગી, આથી તેની જેઠાણીઓ તેના પર દાજે બળવા લાગી. નાગકુમારો પણ નાની વહુના છોકરા પર દાજે ભરાયા હતા, આથી તેને કરડવા માટે તેના ઘેર આવી પહોંચ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા. એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી. ઉંમરામાં આવતા તેને ઠેસ વાગી અને તે પડતા પડતા બોલી કે ખમમાં મારા બાંડિયા બુચ્યા વીરને. આ સાંભળી નાગકુમારો વિચારમાં પડી ગયા કે બહેન કેટલી સારી છે, હજી પણ આપણને યાદ કરે છે. આ રીતે તેમણે બે ત્રણ વાર અનુભવ થયો. બહેનનો આટલો બધો પ્રેમ જોઈ એના છોકરાને કરડવાનો તેમણે વિચાર માંડી વાળ્યો અને તેઓ ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા. એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના છોકરાના દૂધની તાસળી ઢોળી નાખી. આથી તે ગુસ્સે થઈ અને છણકો કરતા બોલી કે અમારા છોકરાનું દૂધ ઢોળાવીને તમારા હાથમાં શું આવ્યું? તમે તો મોટા ઘરના છો, તે તમે ગાયો ભેંસો કાલે વસાવી શકશો, પણ અમે ક્યાંથી લાવી શકવાના? આ સાંભળી નાની વહુને ખૂબ દુઃખ થયું અને એ જ દિવસે છોકરાને લઈને નાગમાતા પાસે આવી પહોંચી અને પોતાના દુઃખની વાત કહી સંભળાવી. નાગમાતાએ તેને આશ્વાસન આપી અને બીજા દિવસે નાગકુમારોને ગાયો લઈને તેની સાથે મોકલી આપ્યા. તેમાંથી કેટલીક ગાયો જેઠાણીઓને પણ આપી. આથી તેઓ ખૂબ ખુશ થઈ આખા ઘરમાં આનંદ આનંદ છવાઈ ગયો. હે નાગદેવતા, તમે જેવા નાની વહુને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનારને, વ્રતની કથા વાંચનારને, સાંભળનારને, કહેનારને સૌને ફળજો, સૌની મનોકામના પૂર્ણ કરજો. જય નાગદેવતા. તો મિત્રો, આ હતી નાગપંચમી વ્રતનું મહાત્મ્ય અને વ્રતની કથા. આપણા હિન્દુ ધર્મમાં નાગને કાળનું રૂપ કહેવાય છે. આ કાળની પૂજા કરવા માટે પણ આ વ્રત કરાય છે. ભગવાન શિવના ગળામાં જે નાગ છે તે વાસુકી નાગ છે. નાગપંચમીના દિવસે વાસુકી નાગ, શેષ નાગ અને તર્ષક નાગની પૂજા કરવાની પરંપરા છે.
શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે નાગપંચમીના દિવસે નાગદેવતાની પૂજા કરી મીઠું દૂધ ધરાવવાથી આધ્યાત્મિક શક્તિ, અપાર ધન અને ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. એવું કહેવાય છે કે આ દિવસે જો નાગદેવતાના દર્શન થાય તો તે વ્યક્તિના ભાગ્યના દરવાજા ખુલી જાય છે, તેને અપાર ધનની પ્રાપ્તિ થાય છે. જે વ્યક્તિની કુંડળીમાં નાગદોષ, કાલસર્પદોષ છે, તેમણે નાગપંચમીના દિવસે નાગચંદ્રેશ્વર મહાદેવના દર્શન પૂજા કરવી જોઈએ. જે નાગચંદ્રેશ્વર મહાદેવનું મંદિર એકમાત્ર ઉજ્જૈનમાં જ છે. શ્રાવણ વદ પંચમીના દિવસે આ મંદિર ખોલવામાં આવે છે. આ વર્ષ દરમિયાન આજે એક જ દિવસે એટલે કે આજે નાગપંચમીના દિવસે જ તેમની પૂજા આરાધના કરવામાં આવે છે. કહેવાય છે કે કોઈને પણ કુંડળીમાં સર્પદોષ હોય, કાલસર્પદોષ હોય, નાગદોષ હોય તો માત્ર નાગપંચમીના દિવસે આ મંદિરે જઈ નાગચંદ્રેશ્વર ભગવાનના દર્શન કરવા માત્રથી જ નાગદોષ, કાલસર્પદોષ આદિ નષ્ટ થાય છે અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આપણા હિન્દુ ધર્મમાં વર્ષોથી નાગદેવતાની પૂજા કરવાની પરંપરા છે. નાગદેવતા એ ભગવાન શિવના આભૂષણ છે અને ભગવાન વિષ્ણુ પણ શેષશૈયા પર બિરાજમાન થયેલા છે. આમ પવિત્ર શ્રાવણ વદ પંચમીના દિવસે નાગદેવતાની પૂજા કરવી, તલવટ, કુલેર, શ્રીફળ અને મીઠું દૂધ ધરાવવું તેમજ નાગપંચમીની વાર્તા સાંભળવાથી આધ્યાત્મિક શક્તિ, અપાર ધન ધાન્ય, સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે તેમજ સાપ કરડવાનો ભય પણ દૂર થાય છે. તો મિત્રો, ખૂબ જ સુંદર નાગપંચમી વ્રતની વિધિ, તેનું મહાત્મ્ય અને કથા વાર્તા તમે પૂર્ણ શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે. મિત્રો, તમે પણ નાગદેવતાની પૂજા દર વર્ષે કરો છો, નાગદેવતા પર પૂર્ણ શ્રદ્ધા વિશ્વાસ ધરાવો છો તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય નાગદેવતા, જય ગોગા મહારાજ જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા ધાર્મિક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.